વાંસદા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ નાના ધંધા રોજગાર માટે હાટાવાડું ચાલુ કરવાની માંગણી સાથે રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। કોરોનાના સંક્રમણના કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધના કારણે નાનો ધંધો રોજગાર કરતા પરિવારોને ભારે મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે અને આ પરિવારોની રોજગારી છીનવાઈ જતા તેઓના ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું છે। નાના ધંધો રોજગાર એવા લોકોને રોજગારી મળી રહે તે માટે વાંસદાની જૂની કચેરી ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ એક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ રશ્મિબેન વિમલભાઈ ડીમર છે। હું નાઈ ગામની રહેવાસી છું। અમે હાટ બજાર કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ, પણ આજે છેલ્લા 7-8 મહિનાથી અમે ઘરે બેઠા છે, જેના કારણે અમે અમારા ઘરના ભાડા નથી ભરી શકતા, ગાડીના હપ્તા નથી ભરી શકતા, ઘરના ભાડા નથી આપી શકતા, છોકરાઓની ફી નથી ભરી શકતા, અને એ પરિસ્થિતિમાં ઘરમાં માંદગી આવે તો અમે માંદગીના પણ પૈસા આજે ભેગા નથી કરી શકતા એવી અમારી પરિસ્થિતિ છે। તેના કારણે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ કે અમને અમારા હાટ બજાર ચાલુ કરવાની પરમિશન આપો અને જેથી કરીને અમે અમારું ગુજરાન ચલાવી શકીએ। નવસારી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ, તાપી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ અને સુરત જિલ્લામાં ઘણી બધી જગ્યાના ગામડાઓમાં જે હટવાડા બજાર ભરાય, એ હટવાડા બજારના જે બી નાના ધંધા રોજગારવાળાનો છેલ્લા 7 મહિનાથી ધંધો અટવાઈ ગયો હતો, એમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી અને એમણે જે બેંકના હપ્તા ભરવા પડે એના માટેના નાના મોટા વાહનો પણ એમના ખેંચાઈ ગયા અને એમણે પોતાના હટવાડાઓ ચાલુ કરવા માટેની માંગણી સાથે આજે એક આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રની આપતાની સાથે અહીંના પ્રાંત અધિકારીએ સૂચના આપી છે કે હટવાડા ચાલુ કરી દેવામાં આવશે। આવી જ રીતેના હટવાડા વ્યારા તાલુકામાં અને તાપી જિલ્લામાં પણ છે અને ત્યાં પણ અમે રજૂઆત કરીશું, એવી રીતે સુરતના મહુવામાં પણ છે ત્યાં પણ અમે રજૂઆત કરીશું। પરંતુ નાના જે ધંધા રોજગારવાળાને સરકારે આત્મનિર્ભર પેકેજનું પડીકું આપ્યું હતું એ કોઈ પાસે પહોંચ્યું નથી અને બધા ભૂખે મરે છે, એટલે તાત્કાલિક હટવાડાઓ ચાલુ કરવા જોઈએ। નવસારીમાં શહેરમાં રવિવારીનો હટવાડો ચાલુ છે ત્યારે ગામડાઓમાં પણ દરેક ગામમાં હટવાડા ભરાવા જોઈએ। વાંસદા તાલુકા, ચીખલી તાલુકાની વાત કરીએ તો લગભગ 1000 જેટલા લોકો પ્રભાવિત થયા છે અને સમગ્ર આજુબાજુના જિલ્લાઓની વાત કરવામાં આવે તો 10,000થી વધારે લોકો પ્રભાવિત થયા છે। આજ રોજ હાટ બજાર ભરવા બાબતે વાંસદા કોંગ્રેસ પાર્ટી તરફથી એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે। આજે જ્યારે અનલોક 2 આવી ગયું છે પણ હજુ સુધી સરકારની કોઈ ગાઈડલાઈન આવી નથી, એટલે એ બાબતમાં કોંગ્રેસ દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે। એના પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, શું નિર્ણય લેવામાં આવશે? જે રીતે આગળ સરકાર દ્વારા અમને ગાઈડલાઈન આપવામાં આવશે એ પ્રમાણે પછી અમે આગળ મૂકીશું। આપનું નામ? મારું નામ પિયુષ પટેલ છે, હું તાલુકા નાયબ અમદાવાદ છું।